પ્રક્રિયા કરતું તો થઈ રહી છે અને રુઝાનજી આજે જે પ્રકારે મેં સવાલ પૂછ્યો તો શરૂઆતમાં જ કે ક્યાં જઈને આગળ વધી રહ્યા છે આપણે તેનામાં એક મુખ્યત્વે પ્રશ્ન અહીંયા એ પણ ઉઠી રહ્યો છે કે આજે સામાન્ય નાગરિકોની તો હિંમત ખુલ્લી જ હતી પરંતુ કદાચ હવે જ્યારે સત્તા પક્ષના એમએલએ દ્વારા આવી કરતૂત કરવાનો વારો આવ્યો છે વિરોધ પક્ષને તો ચોક્કસ એક ઓપોઝ કરવાનો પોઈન્ટ મળ્યો છે અહીંયા પરંતુ આ મામલે સત્તા પક્ષ પણ મૌન સેવીને બેઠું છે કોઈ પણ અહીંયા મગનું નામ મરી પાડવા માટે તૈયારી નથી દર્શાવી રહ્યું કાં તો પછી પોતાના પક્ષના એમએલએ હોય તેમના સપોર્ટમાં કાં તો પછી તેમના વિરોધમાં પણ નથી આવી રહ્યા તો એકંદરે આને આપણે શું કહી શકાય કાં તો પછી સત્તા પક્ષ માને છે કે હા તેમના પાર્ટીના એમએલએ દ્વારા આ ભૂલ કરવામાં આવી છે કાં તો પછી કહી શકીએ કે ગુના કરવામાં આવ્યો છે અને કાં તો પછી અત્યારે એવું માની લઈએ કે તેમને આ કૃત્ય કરવાની બીક નથી અને તે માટે આજે જ્યારે તેઓ એક્સપોઝ થયા છે માટે આજે પાર્ટી તેમના સપોર્ટમાં નથી આવી રહી સી તમે અગર અત્યારે જોવા જાય તો પાર્ટી એમના ફૂલ સપોર્ટમાં બેઠી છે મને દેખાડો કોઈ બી બીજેપીના એમએલએ કે મિનિસ્ટર કે કોઈ બી કંઈક બી એની આપણા પેલા શું એક મિસ્ટર કૈલાશ નામ છે આ ભાઈનું મારા ખ્યાલ નહીં આમનું નામ છે ધારાસભ્ય કુલદીપ સોરી કુલદીપ સમથિંગ રાઈટ જી એમની અગેન્સ્ટ કોઈ બોલ્યું નથી આઈ એમ સરપ્રાઈઝડ કે ના તો મારે આઈ થિંક હવે મારે ટ્વીટ કરવી જોઈએ સુષ્મા સ્વરાજને કારણ કે આમ તો એક ટ્વીટ કરે એટલે પછી મેં બી સુષ્મા સ્વરાજ જવાબ આપી દેશે કે ધીસ ઇઝ નોટ કન્સર્નિંગ માય ડિપાર્ટમેન્ટ બની શકે છે પણ સુષ્મા સ્વરાજને તો ટ્વીટનો તરત જવાબ આપવાનો પોઝિટિવ જવાબ આપવાની આદત છે અત્યારે આપણે ડિપાર્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી વાત કરતા અત્યારે આપણે એ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ છીએ કે સુષ્મા સ્વરાજ બોલો યા આપણા પેલા ટેક્સટાઇલ અરે ટેક્સટાઇલ હા ટેક્સટાઇલ મિનિસ્ટર કોણ છે સ્મૃતિ ઈરાની મહિલાઓ મહિલાઓ રાઈટ યા આપણા વુમેન એન્ડ ચાઇલ્ડ મેનકા ગાંધીજી બોલો તો આ લોકો કેમ ચૂપ બેઠા છે કારણ કે અલ્ટિમેટલી તો એક ના આ કઈ નાનો કેસ નથી એ બી કહી દઉં તમને આ એ ના તો એ લોકો કહેશે એ સબ છોટા હમ ઇસમે નહીં પડતે એવું નથી ભાઈ આ તો બહુ મોટી ચીજ કહેવાય એટલે રેપ ઇટસેલ્ફ ઇઝ મોટા શું કહેવાય ઇરિસ્પેક્ટિવ કે કોને થયો ને આ કેસ તો જે રીતે સત્તા પાર્ટી બેસી અને આ કેસને જે રીતે મિસગાઈડ કરી રહી છે હવે તમે કહો છો કે અમારી એસઆઈટી બની છે હવે આપણને બધાને ખબર છે કે એસઆઈટી કેટલા વર્ષો ચાલે છે એસઆઈટીમાં કેટલા તમાશા થાય છે આપણને બધાને ખબર છે હવે એ લોકો કહે છે કે એટલે હવે નેક્સ્ટ હાઈકોર્ટમાં સીબીઆઈ ની એ આવશે શું કહેવાય આઈ થિંક એ લોકો સીબીઆઈ આવડે સર્વાઈવરે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં મૂક્યું છે કે ભાઈ તમે પ્લી મૂકી છે કે તમે ભાઈ સીબીઆઈને આપો હવે લેટ અસ સી એ શું થાય છે એ નેક્સ્ટ વીક આવવાની છે બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આપણે અનફોર્ચ્યુનેટલી પોલિટિશિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી આ પાર્ટી પોઈન્ટ ઓફ વ્યૂથી એટલા ગાંડા થઈ જઈએ છીએ કે એઝ હ્યુમેનિટી આપણે ભૂલી જઈએ છીએ હવે મારે સાથે ખાસ એક વાત કરવી હતી જે હવે આપણે બીજો કેસ લઈએ પેલી દીકરીનો એના કેસમાં એવું છે આ મને સમજીને મારું મગજ ચાલવાનું બંધ થઈ ગયું એમાં કેસમાં એવું છે કે આ જે દીકરી છે એ કંઈક પેલો શું કહેવાય પેલા આપણે જેમ ગાય ચરાવી એમ એ ઘોડા ચરાવતી હતી એ લોકોનું ત્યાં એ લોકો એ નોમેડ્સ કહેવાય એટલે ત્યાં ઘોડા ચરાવતા અને રુઝાનજી 8 વર્ષની બાળકી છે જે સાંભળી બોલી પણ નથી શકતી આજે તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારે એક વખત પણ વિચાર્યું નથી અને આજે તેના પ્રોટેસ્ટમાં પહેલા તો એ જોવામાં આવી રહ્યું છે કે આરોપી કયા ધર્મ અને કયા જાતિનો છે અને ત્યારબાદ તેના પર ગુનાહિત પ્રવૃત્તિની કેસ સોંપવામાં અને તેના પર જે ચુકાદો ચલાવવામાં આવશે કાં તો પછી તે પીડિતાના માતા પિતાની એફઆઈઆર દાખલ કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે એટલે કે આખરે આજે જે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે કાં તો પછી એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે બીજા દેશોને ભારત દેશમાં લાવીને મોટા મોટા ઇકોનોમી વધારવાની વાત થઈ રહી છે પરંતુ ક્યાંક આજે ભારત દેશની લક્ષ્મીઓ ગણાતી આવી નાની બાળકીઓને જ્યારે સેફ વર્લ્ડ નથી મળી રહ્યું સેફ કન્ટ્રી નથી મળી રહ્યું તે મામલે આજે એક ફિટકાર દર્શાવવાવાળી બાબત છે અને એક મહિલા તરીકે આજે ચોક્કસ આ શોમાં એવું કહેવાનું મન થાય કે આજે બાળાઓ કે જ્યારે કહેવામાં આવે છે કે બેટી બચાવો અને બેટી પઢાઓ પરંતુ સવાલ એ જ યથાવત છે કે કોનાથી બેટી બચાવો શું કહેશો રુઝાનજી સી મારે આ પોઈન્ટ પર આપણે ખાલી મહિલાના પોઈન્ટથી જ ના જોઈએ કારણ કે હું હંમેશા કહું છું કે આજે સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી છે એ સ્ત્રી પુરુષની લડાઈ નથી આ તો અચ્છાઈ ને બુરાઈની લડાઈ છે એટલે આપણે હંમેશા અચ્છા ને બુરાઈની લડત થાય છે અને અનફોર્ચ્યુનેટલી બુરાઈ એટલે જીતે છે કારણ કે અચ્છાઈ ચૂપ બેસે છે ધીસ ઇઝ અ ફેક્ટ લેટ અસ એક્સેપ્ટ ધેટ અને જ્યારે અચ્છાઈ બોલવાની કોશિશ કરે છે તો અચ્છાઈનું ખૂન થાય છે જે આપણે દેખાઈ રહ્યું છે એટલે અનફોર્ચ્યુનેટલી આ નેગેટિવમાં બધું ચાલી રહ્યું છે હવે એની ઉપર હવે આ બધું તો તમાશો થતો હતો હવે અત્યારે એક નવો તમાશો આવ્યો કયો તો ભાઈ રિલિજિયસ તમે થોડા વખતથી જોઈ રહ્યા છો જે અજર અસર શું કહેવાય અજર સત્તા કે શું કહેવાય ને
that religious conflicts, right? Hmm. Religious conflicts je thai other rakta ke su kai some word is there man to bolta nahi avarto but religious conflicts je thai rahi che ave aa case ma exactly out thayu che aa case ma eu thayu che ke pela nomads hata ghoda charavta hata ane tyana loko e vicharyu ke bhai aa loko ne apde inthi kaadi mukva che ji ji ave kaadi mukye to kai rite to kai ghabravu pade jane ke yaad che apne nana hata to kehta hata bhoot banglo to tya koi jatu tu nahi ji etle ke heran aa mansikta ane aadkatri rite heran karvana kissa શું યુઝ કર્યું હજુ જી આઈ મીન મારે અત્યારે ઓન કેમેરા બોલાય નહીં તો એવા ગંદા વર્ડ મારે બોલવા છે કે એ લોકોને કઈ નહીં આવી દીકરી મળી નાની અને એને એને રેપ કરવાની અને આ તે કેવો માર્ગ હતો માનસિકતા અને આડકતરી રીતે હેરાન કરવાનો જો કે આવા કિસ્સાઓ જે બની રહ્યા છે ફિટકાર વરસાવી રહ્યો છે સમગ્ર દેશ પરંતુ આ મામલે એક્શન ક્યારે લેવાશે આવા સવાલ આજે સૌ કોઈના મુખે ઉઠી રહ્યા છે રુઝાનજી ક્યાંક સમયની